नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रताप मोढवाड़िया, डिवाइन पब्लिक स्कूल बोखीरा। आज आप धोरण 9 नो पाठ नंबर 5 सजीवोनो पायानो एकम तेना विषे अभ्यास करीशुं। तो सौ प्रथम आपणे आ लेक्चरमां तेनी प्रस्तावना जोईए। हवे आपणे धोरण 8 मां कोष तेने रचना अने कार्यो विषे भणी गया छीए। तो हवे अहीं वात आवे छे कोषनी, तो सौ प्रथम आपणे तेनी व्याख्या जोईए। तो के सजीवोनो रचनात्मक अने क्रियात्मक एकम એટલે કોષ। હવે અહીં બે શબ્દો આપણે ધ્યાનમાં લેવામાં આવે છે, છે રચનાત્મક અને ક્રિયાત્મક। હવે રચનાત્મકનો અર્થ જોઈએ તો કોઈ પણ સજીવની રચના સાથે સંકળાયેલો એકમ અથવા ભાગ। આપણા શરીરમાં જેટલા પણ અંગો છે તેની રચનામાં કોષ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે, જે આપણે આગળ આજ પાઠમાં નિહાળવાનું છે। તેના પછી બીજો શબ્દ છે ક્રિયાત્મક। હવે ક્રિયાત્મક એટલે ક્રિયા સાથે સંકળાયેલો, કોઈ પણ શરીરના ભાગમાં જે પણ ક્રિયાઓ થાય છે તેમાં પણ કોષ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે। તો સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ। આ થઈ કોષની વ્યાખ્યા। તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવી વ્યાખ્યા છે। ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે ઓક નામના વૃક્ષની છાલમાં કોષ નિહાળ્યા હતા। હવે અહીં શબ્દ આવે છે ઓક નામનું વૃક્ષ। હવે આપણે જાણીએ જ છીએ કે જે રોબર્ટ હુક હતા, જેમણે કોષની શોધ કરી હતી, આપણે 8માં પણ તેમના વિશે ભણી ગયા, તેમણે સૌ પ્રથમ ઈસવીસન 1665માં ઓક નામનું વૃક્ષ, હવે ઓક છે એ ઠંડા પ્રદેશોમાં થતું એક વૃક્ષ છે, જેની છાલનો ઉપયોગ વુડન ફર્નિચર બનાવવા અને વુડન ફ્લોરિંગ બનાવવા થાય છે। તો એ વૃક્ષની છાલમાં રોબર્ટ હુકે સૌ પ્રથમ કોષ નિહાળ્યા હતા। હવે એણે જ્યારે પોતે કોષ નિહાળ્યા ત્યારે એ સમયમાં કોઈ પણ પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર છે એ અસ્તિત્વમાં નહોતું, તો એમણે પોતે જ પોતાનું વિવર્ધન યંત્ર બનાવી ને ઓકની છાલના કોષ છે એ નિહાળ્યા હતા। એના પછીનો પોઈન્ટ આપણો આવે છે કે કોષનો આકાર મધપુડાના ખાણા જેવો લાગતો હોવાથી રોબર્ટ હુકે તેને સેલ એટલે કે કોષ નામ આપ્યું। હવે જ્યારે એણે પોતાના વિવર્ધન યંત્રમાં કોષ નિહાળ્યા તો એણે મધપુડાના ખાનાઓ એટલે મધપુડામાં જેવી રચના જોવા મળે છે એવી ખાનાઓ જેવી રચના જોવા મળી, એટલે એણે નામ આપ્યું એને સેલ અથવા કોષ, ગુજરાતીમાં કહીએ તો સેલ એ લેટિન ભાષાનો શબ્દ છે। હવે લેટિન છે એ ઉત્તર અમેરિકામાં બોલાતી ભાષા છે, એ ભાષામાં સેલ શબ્દનો અર્થ થાય છે ઓરડો અથવા જેલની કાળ કોઠડી। તો હવે અહીંયા બે શબ્દો આપણા માટેનો અર્થ છે એ ઉપયોગી છે કે જેલની કાળ કોઠડી અથવા ઓરડો, અથવા આપણે સેલના બીજા અર્થ લેવા હોય તો તેને વિભાગ અથવા એકમ પણ કહી શકીએ। તો ફરીથી એકવાર આપણે આ પ્રસ્તાવના જોઈ જઈએ। સૌ પ્રથમ એની વ્યાખ્યા આવે છે, આપણે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ જાય કે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ। પછી એની શોધ કે કોષની શોધ ક્યારે થઈ હતી, તો કે ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે ઓક નામના વૃક્ષની છાલમાં કોષ નિહાળ્યા હતા। એના પછીનો આપણો પોઈન્ટ છે કે કોષનો આકાર મધપુડાના ખાના જેવો લાગતો હોવાથી રોબર્ટ હુકે તેને સેલ અથવા કોષ નામ આપ્યું। સેલ એ લેટિન ભાષાનો એટલે કે ઉત્તર અમેરિકામાં બોલાતી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ઓરડો અથવા જેલની કાળ કોઠડી એવો થાય છે। તો આ લેક્ચરમાં એટલું જ। તમને જો વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને નિહાળતા રહો ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા। થેન્ક યુ।